સુધીર, તમે સેજલને વાત કરી ઓલા છોકરા વિશે? ના, મેં હજી વાત નથી કરી. કારણ કે સેજલ રાતે ઘરે મોડી આવી એટલે મને એમ થયું કે હવે એને ડિસ્ટર્બ નથી કરવી, પછી વાત કરીશ. હા તો પછી આજે એને વાત કરો ને, છોકરો જોઈ આવે, જો એને ગમતો હોય તો વાત આગળ વધારીએ. આ તને પણ તારી છોકરીને પરણાવવાની બહુ ઉતાવળ લાગે છે હો. એવું નથી સુધીર, શું ઉતાવળ છે એની? હા, છોકરો ડોક્ટર છે ને શહેરમાં એને પોતાનું ક્લિનિક છે, આવું સારું ઠેકાણું હાથમાંથી જતું રહે ને એની ચિંતા છે મને. મમ્મી પપ્પા, હું જાઉં છું હા ઓફિસે. ઓફિસે પછી જાજે, પહેલા મારે તારી સાથે વાત કરવી છે, બેસ અહીંયા. પપ્પા, જે કામ હોય ને તે ફટાફટ કહેજો, અમે મારે આજે બહુ લેટ થઈ ગયું છે. બોલો. વાત કરું બેટા, બે મિનિટ શાંતિથી તો બેસ. હવે જો, તારા માટે એક સગાઈની વાત આવી છે. છોકરો સારો છે, ડોક્ટર છે, એનું પોતાનું ક્લિનિક છે, ઘર પણ સારું છે. હવે જો તું કહેતી હો ને તો હું વાત આગળ ચલાવું. તમે છોકરાને જોયો? હા હા, મેં તો છોકરાને જોયો જ છે. હવે તું છોકરાને જોઈ લે, એને મળી લે. ઠીક છે, હું એને જોઈ લઈશ. ખાલી તમે મને એમ કહો કે ક્યારે જવાનું છે. જો બેટા, હું તને એનો ફોન નંબર અને એનું એડ્રેસ આપું છું, એટલે તું એના ક્લિનિક ઉપર જઈને એને મળી લેજે. સારું સારું, લાવ લાવ, ફટાફટ નંબર લાવ. ઉભી રહે એક મિનિટ. હા દેખ, 99048. ઓકે, ઠીક છે પપ્પા, હું મળી આવીશ એમને. હવે હું જાઉં છું, મને બહુ લેટ થઈ ગયું છે. બાય. બાય. પણ બેટા શાંતિથી જજે. હા હા. આજ બિલ્ડિંગ લાગે છે, આ ડોક્ટર વિકાસનું ક્લિનિક અહીંયા જ હશે, છતાં પણ એકવાર કોલ કરીને પૂછી લો. હેલો, તમે ડોક્ટર વિકાસ બોલી રહ્યા છો? હા, એકચ્યુઅલી હું છે ને આ અક્ષરા કોમ્પ્લેક્સ પાસે ઊભેલી છું. અહીંયા છે ને તમારું ક્લિનિક? ઓકે, વિચ ફ્લોર? ઓકે ઓકે ઓકે. હા, તમે છો ડોક્ટર વિકાસ? હા, હું જ છું ડોક્ટર વિકાસ. તમે બેસો ને. એક્ચ્યુઅલી મારા પપ્પાએ તમારો ફોન નંબર આપ્યો હતો ને તમને મળવા માટે કહ્યું હતું. હા, પણ કઈ બાબતે મળવાનું કહ્યું હતું તમારા પપ્પાએ? હે, શું કઈ બાબતે? અરે, તમારાને મારા સગાઈની વાત ચાલે છે એટલે મારા પપ્પાએ કહ્યું કે એકવાર તમને જોઈ લો. શું? મારી અને તમારી સગાઈની વાત ચાલે છે? પણ મને તો મારા પપ્પાએ ઘરે કોઈ જ વાત નથી કરી. શું? તમારી સગાઈ માટે વાત ચાલે છે ને તમને ખબર જ નથી?
જબરો વહીવટ છે તમારા ઘરનો. તમારા અને મારા પપ્પા વચ્ચે વાત થઈ હશે, પણ કદાચ મારા જ પપ્પા મને ઘરે કહેવાનું ભૂલી ગયા હશે. થઈ શકે છે, પણ કઈ વાંધો નહીં, આપણે જ શરૂઆત કરીએ વાત આગળ વધારવાની. છોકરી આવી હતી મને મળવા અને મને જોવા. શું? તને જોવા? હા પપ્પા, એ મને જોવા આવી હતી અને કહેતી હતી કે એના જ પપ્પાએ એમને મોકલી છે. એણે એના પપ્પાનું નામ કીધું તને? હા પપ્પા, સુધીર દેસાઈ નામ બતાવ્યું હતું. સુધીર દેસાઈ? અરે આ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હું તો કોઈ સુધીર દેસાઈને ઓળખતો જ નથી. પપ્પા, આ બધું શું ચાલી રહ્યું છે? મને તો ખબર જ નથી પડતી કે આ છોકરી શું કહેવા માંગે છે. એ છોકરી મને એમ કહે છે કે એમના પપ્પા અને તમારી વાત થઈ ગઈ છે, તો પછી તમે કહો છો કે આ સુધીર દેસાઈ કોણ છે? હું ઓળખતો નથી. હું સાચું કહું છું બેટા, હું કોઈ સુધીર દેસાઈને ઓળખતો નથી અને મેં તારી સગાઈની વાત ક્યાંય નથી ચલાવી. એક કામ કર, હવે એ છોકરી તને મળે ને તો એના પપ્પાનો મોબાઈલ નંબર લઈ લેજે, એટલે હું એના પપ્પા સાથે વાત કરી ને બધું જાણી લઈશ. ઠીક છે પપ્પા, હવે એ છોકરી મને મળે ને એટલે હું એની પાસેથી એના પપ્પાનો નંબર લઈ લઈશ. હા, તમે બેસો, હું થોડો ફ્રેશ થઈને આવવા. ઓકે બેટા. આવી ગઈ બેટા? હા મમ્મી. પાણી લાવો. ના ના. સેજલ, તું ઓલા છોકરાને મળી આવી? હા, આજે બપોરે લંચ સમયે હું એના ક્લિનિક પર ગઈ હતી મળી એને. તને કેવો લાગ્યો એ છોકરો? મમ્મી, છોકરો એમ તો બધી રીતે સારો છે, હેન્ડસમ છે, નેચર એનો સારો છે, બહુ સારી રીતે વાત કરી એને મારી સાથે, અને એની આવક પણ સારી છે. તો પછી બેટા વાત આગળ ચલાવું ને? હા પપ્પા, તમે વાત આગળ ચલાવી શકો છો. પણ પપ્પા, એ છોકરો તો એમ કહેતો હતો કે એના પપ્પાએ એની સાથે આવી કોઈ વાત કરી જ નથી. હા હા, બની શકે કદાચ એના પપ્પા એમને વાત કરવાનું ભૂલી ગયા હોય. પણ પપ્પા, આટલી ઇમ્પોર્ટન્ટ વાત કોઈ કેવી રીતે કરવાનું ભૂલી શકે છે? જો બેટા, એક જવાબદાર વ્યક્તિ હોય ને એમના માથા ઉપર 18 પ્રકારના બોજા હોય છે, પણ કાંઈ નહીં, તું એમને મળી આવી ને તો એ છોકરો ઘરે જઈને એમના પપ્પાને વાત તો કરશે જ ને. પણ પપ્પા, પણ બધું છોડી દે, તું ઈ કે તને છોકરો ગમ્યો કે નહીં? હા, મને છોકરો ગમ્યો. સુધીર, તો પછી તમે છોકરાના પપ્પા સાથે વાત કરી લો ને, આગળની વાત ગોઠવી નાખો. હા હા, હું આજે જ વાત કરી લઉં છું. હેલો. હા મેમ. ઓફિસ હતી કે ફોન છે? Thank you.
અરે સિજલ, હાય, કેમ છે? મજામાં, તું કેમ છે? બસ ચાલે, આપણે કોફી શોપમાં જઈને વાત કરીએ. અરે ના ના, હું ઓલરેડી ઓફિસ જવા માટે બહુ લેટ થઈ ગઈ છું. સેજલ, કાલે મેં મારા પપ્પાને કહ્યું હતું આપણા બંનેની વાત, પણ મારા પપ્પા તો એમ કહેતા હતા કે તારા પપ્પાને ઓળખતા નથી. હા, શું ચાલી રહ્યું છે કઈ સમજ જ નથી પડતી. મારા પપ્પા કહે છે કે તારા પપ્પાને ઓળખે છે, ને તારા પપ્પા ના પાડે છે. હા, મને પણ કઈ સમજ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. એક કામ કરને વિકાસ, તારા પપ્પાને છે ને તું મારા પપ્પાનો નંબર આપી દે, એ બંને વાત કરીને મળી લેશે. હા, મેં એવું જ કર્યું છે. આજે મારા પપ્પા તારા પપ્પાને મળવા આવવાના છે. અચ્છા, ઓકે. અને વિકાસ, એમ પણ બની શકે છે કે તારા પપ્પા ને મારા પપ્પા એકબીજા માટે અજાણ્યા હોય, કદાચ કોઈ બીજા દ્વારા આપણી વાત ચાલી હોય, ને એટલે જ એ બંને એકબીજાને ઓળખતા ન હોય. હા, એવું પણ બની શકે, પણ કંઈ વાંધો નહીં, આજે આપણા પેરેન્ટ્સ મળવાના છે ને, એટલે આ બધી વાત ક્લિયર થઈ જશે. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ છો? હમણાં તમારી સાથે ફોન પર વાત થઈ ને, એ હું વિકાસના પપ્પા. ઓહો, તો બેસો બેસો. તમે જ ડૉક્ટર વિકાસના પપ્પા છો? હા હા, હું જ વિકાસના પપ્પા. પણ મારો દીકરો કહેતો હતો કે તમારી દીકરી એને મળવા માટે એના ક્લિનિક પર ગઈ હતી. પણ ભાઈ, આ મારી દીકરીની સગાઈની વાત જે છોકરા સાથે ચાલે છે, એ ડોક્ટર વિકાસના પપ્પાને તો હું ઓળખું છું, અને તમે કહો છો કે હું ડોક્ટર વિકાસના પપ્પા છું, હું તો તમને ઓળખતો પણ નથી. સુધીરભાઈ, હું સાચું જ કહું છું, હું જ ડોક્ટર વિકાસના પપ્પા છું. અરે તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે મારા દીકરાના ક્લિનિક પર લઈ જાઓ. સુધીર, મને એવું લાગે છે કે આમાં કંઈક ઊંધું બફાઈ રહ્યું છે. પણ ભાઈ, આ તમારા છોકરાનું ક્લિનિક ક્યાં આવેલું છે? આ ટાગોર રોડ ઉપર અક્ષર મોલની પાસે. હા, તો હવે મને ખબર પડી, આ વાત ઊંધા પાટે જઈ રહી છે. અને તમે જે વાત કરો છો ને સુધીર, એનું ક્લિનિક તો એ સદર રોડ ઉપર આવેલું છે. તો એનો અર્થ તો એ જ ને કે આ સેજલ કોઈક બીજા વિકાસને મળીને આવી છે. હા, હવે મને સમજાય છે. હા, સેજલ જે છોકરાને મળીને આવીને એ પણ ડોક્ટર વિકાસ જ છે, અને આપણે જે સગાઈની વાત કરી છે એ પણ ડોક્ટર વિકાસ છે. પણ રાધા, આ આવું કેવી રીતે બની શકે? આ સેજલ માટે આપણે જે ડોક્ટર વિકાસને પસંદ કર્યો છે, અને આ સેજલ કોઈ બીજાને મળીને આવતી રહી. હે, તો હવે સેજલ ઘરે આવે ને ત્યારે જ ખબર પડે. તમે સેજલને ફોન કરીને કહી દીધું છે કે જે વિકાસને મળવા ગઈ હતી ને એ વિકાસને લઈને જઈને ઘરે આવે? હા ભાઈ, મેં ફોન કરીને બધી વાત કરી લીધી છે, અને એ લોકો રસ્તા ઉપર જ છે, હમણાં આવતા હશે. સેજલ, તું જે વિકાસને કહેતી હતી એ આ છોકરો છે? હા મમ્મી, આ જ છે વિકાસ. પણ સેજલ, અમે તારી સગાઈની વાત જે છોકરા સાથે ચલાવી હતી ને એ આ નથી. શું એ છોકરો આ નથી? ના બેટા, અમે તારી સગાઈની વાત જે છોકરા સાથે કરી છે એ છોકરો આ નથી. પણ પપ્પા, આવું કેવી રીતે બની શકે છે? તમે મને જે નંબર આપ્યો હતો મેં એના ઉપર ફોન કરીને જ આ વિકાસને મળવા ગઈ હતી. લાવ તો, તું મને નંબર બતાવતો તે કયા નંબર ઉપર ફોન કર્યો હતો? હા,
થયો? આ નંબર રોંગ છે? હા સેજલ, મેં તને જે નંબર આપ્યો હતો ને એ નંબરમાં અને આ નંબરમાં એક આંકડાનો ફરક છે. જો આ નંબર જો. હા પપ્પા, આમાં છેલ્લા આંકડાનો ફેર તો છે. મારાથી ભૂલમાં એક આંકડો ખોટો લખાઈ ગયો છે. બેટા, આ તારી સાથે જે કાંઈ પણ થયું ને એ કુદરતની એક મજાક હતી, એને મન ઉપર નહીં લેતી. નહીં મમ્મી, આ કુદરતની મજાક નથી, આ કુદરતનો સંકેત છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે મને અને વિકાસને મેળવવાનું કદાચ કુદરતે જ નિર્ધાર કર્યો હશે ને. નહીતર મારો ફોન એ વિકાસના ફોનમાં લાગવો ને અમારું મળવું એ આમ આકસ્મિક ના બને. જો સેજલ, આપણે આ સંબંધમાં આગળ નથી વધવાનું, માટે જે કંઈ પણ થયું ને એ બધું ભૂલી જાજે તું. નહીં પપ્પા, મારું મન હવે વિકાસ સાથે મળી ગયું છે, હું હવે એને ભૂલી શકું એમ નથી પપ્પા. ના બેટા, હવે એ શક્ય નથી, કારણ કે આપણી અને એમની જ્ઞાતિ અલગ છે, એ આપણા કરતા ઉતરતી જ્ઞાતિનો છે. પપ્પા, આ જ્ઞાતિના વાળા તો સમાજે ઘડેલા છે, બાકી આ દુનિયામાં કોઈ ઊંચ નીચ નથી. પણ બેટા, તારા માટે આપણા સમાજમાં સારામાં સારું ઠેકાણું મળી જાય એમ છે, તો પછી શું કામ એ છોકરામાં તારું મન લગાડેશ? મમ્મી, ઠેકાણું ભલે ગમે તેવું મળી જશે, પણ મન તો નથી મળતા ને. અને એમ પણ જિંદગી એની સાથે જીવાય જેની સાથે જીવ મળતા હોય. પણ બેટા, આ મેં પસંદ કરેલા છોકરાને તું હજી સુધી ક્યાં મળી છો? મને ખાતરી છે કે મેં પસંદ કરેલા વિકાસને એક વખત તું મળી જો, તારું મન એની સાથે પણ મળી જશે. નહીં પપ્પા, મારે હવે કોઈને નથી મળવું. કુદરતે જે વિકાસ સાથે મારી મુલાકાત કરાવી છે ને, એ જ મારા માટે બરાબર છે. હું ઓફિસે જાઉં છું. હા સેજલ, તું ઓફિસે જાશો, પણ એક વાતનું ધ્યાન રાખજે, પેલા છોકરાને નહીં મળતી. ભેગા થઈ ગયેલા પાણીને તમે લાકડી મારીને અલગ કરવાની કોશિશ શું કામ કરો છો? શું લાકડી મારવાથી એ પાણી અલગ થઈ જશે? મારે તારી ફિલોસોફી નથી સાંભળવી. તને એકવાર કીધું ને કે તું લફંગાને નહીં મળે એટલે નહીં મળે, સંભળાતો નથી? તમે કદાચ મને એ વિકાસને મળવા નહીં દો, પણ મારું મન દોડી દોડીને એની પાસે પહોંચી જાય છે, એનું શું? શું મારા મનને કેદ કરી શકશો તમે? પણ બેટા, તું સમજતી કેમ નથી? એ છોકરો તારા લાયક નથી. પપ્પા, એ છોકરો મારા લાયક ન હોત તો કુદરત તમને ભેગા જ ન કરત. આ કુદરતની મરજી છે પપ્પા, કુદરતનો ફેસલો ક્યારેય ખોટો નથી હોતો. કુદરતે અમને મેળવ્યા છે ને, હવે એ જ અમને લગ્નની ચોરી સુધી પહોંચાડશે. તો પછી તું પણ તારા કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન કોઈ કાળે એ છોકરા સાથે નહીં થાય. તો રોકી લો લગ્ન, હું કે ના પાડું છું. પૂરી દો મને ચાર દિવાલની અંદર. મમ્મી, જો અમારી કિસ્મતમાં જન્મ જન્મનો સાથ લખાયો હશે ને, તો અમે બંનેને મળતા તમે તો શું કોઈ નહીં રોકી શકે. Thank you.
સુધીર? મને લાગે છે આ છોકરી નિશાન ઠેકાણે નથી. આ છોકરી કોઈ પણ આડાવડું પગલું ભરે ને, હી પેલા એના લગ્ન વિકાસ સાથે કરાવી દો, ગોઠવી દો લગ્ન. તું ચિંતા ન કર, હું આજે જ મુકુંદભાઈને મળી અને બધી વાત પાકી કરી લઉં છું. સિજલ, તું જ્યાંથી આવી છે ને ત્યાંથી હું જોઈ રહ્યો છું કે તારો ચહેરો ઉદાસ પડી ગયો છે. શું થયું છે? વિકાસ, મારા મમ્મી પપ્પા આપણી સગાઈ માટે ના પાડે છે. સેજલ, એ તો થવાનું જ હતું, કારણ કે હું તારા મમ્મી પપ્પાની પસંદગીનો છોકરો નથી, અને એમ પણ આપણી જ્ઞાતિ પણ અલગ છે. પણ આપણા મન એક થઈ ગયા છે, એનું શું? શું તું મને ચાહવા નથી લાગ્યો? શું હું તને નથી ગમતી? સેજલ, આ દુનિયામાં ચાહતોના કોઈ જ મોલ નથી હોતા. આજકાલ તો આ સંબંધો પણ રૂપિયાના તોલે તોલાય છે. દુનિયા ગઈ ભાડમાં. તું મને એમ કે કે તું મને પ્રેમ કરે છે કે નહીં? હા, હું તને જ પ્રેમ કરું છું. તો તું મારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં? હા, હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પણ આપણે કેવી રીતે લગ્ન કરી શકીએ? આ લગ્ન પાતો આપણા બેની મરજી હોતી નથી, આ સમાજની, આ પરિવારની, બધાની જ મરજી હોય છે ને. આપણો પરિવાર કે આ સમાજ આપણને લગ્ન કરવાની પરવાનગી નહીં આપે. આપણને આપણી મેળે જ આપણા લગ્ન કરવા પડશે. સેજલ, આપણે એવું ન કરાય. આપણે આપણા મા બાપને મનાવવા પડશે અને જરૂરથી માનશે. આ સમાજ અને આ દુનિયાની વચ્ચે જે લગ્ન થાય છે એ જ સાચા લગ્ન કહેવાય. તને શું લાગે છે, શું આપણી ફેમિલી માનશે? હા, ચોક્કસ માનશે, કેમ નહીં માનશે, અને કોશિશ કરવામાં શું વાંધો છે? ઠીક છે, તું કહે છે તો આપણે એકવાર ટ્રાય કરીએ, વાત કરી જોઈએ. પણ એક વાત તો છે વિકાસ, હવે કદાચ મારા મમ્મી પપ્પા મારી નોકરી છોડાવી દેશે. કેમ કેમ નોકરી છોડાવી દેશે? પણ હું તને મળી ન શકું એટલે. સેજલ, ઉઠતો આમ? જો સવારના 10 વાગ્યા, ચાલ ઊભી થા. હવે ચાલ ચાલ ઊભી થા, ઉઠતો. હેમ, પણ મારે પહેલા ઉઠીને કામ જ શું છે? મારી નોકરી તો તમે છોડાવી જ દીધી છે ને. તારે આમ પણ નોકરી કરવાની ક્યાં જરૂર છે? તારી સગાઈ થઈ જશે, પછી તારા મેરેજ થઈ જશે. મારી મેરેજની આટલી બધી ઉતાવળ શું કામ કરો છો તમે લોકો? બસ એમ જ. બસ એમ જ કે પછી હું પેલા વિકાસ જોડે લગ્ન ન કરી લઉં એટલે? તું એ વિકાસને ભૂલતી કેમ નથી? વારે વારે એનું નામ શું કામ લે છો? પથ્થર પર પડી ગયેલા લીટા અને કાળ જે ચડી ગયેલું નામ ક્યારે નહીં ભૂસાતું મમ્મી. સેજલ, તું આટલું બધું ભણેલી ગણેલી ને હોશિયાર છોકરી છો, તો પછી કેમ સમજતી નથી? મમ્મી, પ્રેમ, પ્રેમ તો સમજની બહારની વસ્તુ છે. હું તો શું, દુનિયાના મોટા મોટા પંડિતો પણ નથી સમજી શક્યા કે પ્રેમ શું ચીજ છે. 4 દિવસ થયા તું એ છોકરાને મળી એને, ને તને એની સાથે પ્રેમ થઈ ગયો? મમ્મી, પ્રેમ તો એક જ નજરમાં થઈ જાય છે. હા, 4 દિવસ તો બહુ કહેવાય. તારો બકવાસ બંધ કર અને એક વાત સાંભળી લે. તારા પપ્પાએ રવિવારે મહેમાનને બોલાવ્યા છે તને જોવા માટે. સાથે છોકરો આવવાનો છે, એટલે છાની માની રેડી થઈ જજે. એટલે જો તે કઈ આડુંઅવળું કર્યું છે ને તો તારી ખેર નથી, યાદ રાખજે.
હેલો. હા સેજલ, બોલ ને. જાગે છે હજી? સેજલ, તું પણ જાગે જ છે ને? ઊંઘ નથી આવતી મને, નથી ગમતું મને તારા વગર. સાચું કહું ને સેજલ, તો મારી પણ એ જ હાલત છે. મને પણ નથી ગમતું તારા વગર, અને ઊંઘ પણ નથી આવતી. ફિકાસ, મૈયરમાં મારું મનડું નથી લાગતું હવે. મને લઈ જાને અહીંથી. નહીં સેજલ, હું તને ત્યારે લઈ જઈશ જ્યારે તારા મા બાપ તારો હાથ સામેથી મારા હાથમાં આપશે. સેજલ, હું કોઈ જ એવું કામ નથી કરવા માંગતો જેનાથી તારા મા બાપનું મોઢું નીચું જોવા જેવું થાય. ફિકાસ, તું સમજતો કેમ નથી? મારા પપ્પા મારો હાથ તારા હાથમાં ક્યારેય નહીં સોંપે. અરે, એમણે તો એમના પસંદ કરેલા છોકરા જોડે મારી સગાઈ કરી નાખવાની બધી તૈયારી કરી નાખી છે. સેજલ, કદાચ એ જ તો તારા નસીબમાં હશે. આપણું નસીબ આપણે જ લખવાનું છે વિકાસ. સેજલ, એ શક્ય નથી. આ સંબંધ અને સગવડ તો આપણા જન્મ પહેલા જ આપ કુદરતે લખી દીધા હોય છે. તો તું શું આમ હાથ ઉપર હાથ રાખીને બેસી રહીશ? વિકાસ, તું આવ અને મને બગાડીને લઈ જા. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. નહીં સેજલ, નહીં. મારે જો એવું કરવું હોત ને તો હું તને ક્યારનો બગાડીને લઈ ગયો હોત. પણ સેજલ, આ જીવનમાં બધું જ કરવાનું, પણ ક્યારે મા બાપનું મોં નીચું થાય ને એવું કામ ક્યારેય નહીં કરવું. જે મા બાપને આપણી કંઈ પડી જ નથી એની પરવા કરવાની આપણે? અરે, કોણ કહે છે કે મા બાપને આપણી પડી નથી? મા બાપને આપણી પડી છે, અને તેથી જ તો આપણે આ મોટા થયા છે ને. વિકાસ, તું હવે છે ને આ બધી બકવાસ બંધ કર, ને હવે તું શું કરવાનો છે એ કહે મને. બસ, હું તો રાહ જોઉં છું હવે આ કુદરતના ફેસને. જોઈએ છે કે હવે આ કુદરત શું કરે છે. સેજલ શું કરે છે? સૂતી છે? અરે, અત્યારે તો શું, આજકાલ બે દિવસ થઈ ગયા, રાતે પણ હરખો નથી સૂતી, બસ જાગતી ફરતી હોય. કેમ રાત્રે કેમ નથી સૂતી સેજલ? બીજું શું હોય, ઓલા વિકાસને યાદ કરીને રોયા કરે છે. ભલે રોતી હોય, એની જરાય દયા નથી ખાવાની. પણ સેજલે કાલનું કઈ ખાધું પણ નથી. હા તો કોઈ વાંધો નહીં, ભૂખ લાગશે ને એટલે એની જાતે ખાઈ લેશે. અને હા, કાલે પેલા છોકરાવાળા આવે છે સગપણની ચૂંટણી લઈને, એટલે સેજલને કહી દેજે ચૂપચાપ પડી રહી, કોઈ પણ જાતનો બખેડો ઊભો ન કરે. હા, મેને સમજાવી તો દીધી છે. મને પણ હવે એવું લાગે છે કે એનું મન મારી અને સંબંધને સ્વીકારી લીધો છે. હા, એ તો આ સગપણ થઈ જશે ને અને બે ચાર વખત આ છોકરાની સાથે ફરવા જશે ને તો આપોઆપ એ આ વિકાસને ભૂલી જશે. સારું, તમે બેસો, હું કાલની બધી તૈયારી કરું, કારણ કે આ બધું કામ મારે એકલાથી કરવાનું છે. સેજલ તો કઈ કરવાની નથી. બીજું કઈ કામ હોય તો બોલો. બીજું કઈ કામ નથી, હવે જા તું બધી તૈયારી કરી લે. સેજલ, તું હજી તૈયાર નથી થઈ, હમણાં છોકરાવાળા આવતા જશે. મમ્મી, રહેવા દો ને, મારે આ સગાઈ નથી કરવી. પ્લીઝ, મને પરાણે તૈયાર ન કરો. નહીં, મારે તારી એકેય વાત નથી સાંભળવાની. ચાલ તો ફટાફટ તૈયાર થા, તારી સગાઈ જે છોકરા સાથે અમે નક્કી કરશું ને એની સાથે જ થશે, અમારા પસંદગીના છોકરા સાથે જ થશે. ચાલ ફટાફટ તૈયાર થા. મમ્મી, તમે બંને મારો દુશ્મન કેમ બની ગયા છો? હા, અમે બંને તારા દુશ્મન જ બની ગયા છીએ. બોલ, હવે તારે કઈ બીજું કેવું છે? મમ્મી, જો તમારે મને મારવી હોય ને
તો મારું ગળું દબાવીને મારી નાખો, પણ આમ હમ જબરજસ્તી મારું લગ્ન નહીં કરાવો. મારે તારો લવારો કઈ નથી સાંભળવો, અને તું તો છે સદાય રોદડા જ રોતી હોય, હવે મારે જ તને તૈયાર કરવી પડશે. ચાલ. હા બેટા, એક સમયે હું તમારા બંનેની સગાઈની વિરુદ્ધ હતો, પણ આખરે હું તારો બાપ છું, અને એક બાપને પોતાના સંતાનની ખુશીથી વધારે બીજું કાંઈ નથી હોતું. હા બેટા, મેં સમજી ગયા હતા કે તારું સાચું સુખ તો હા વિકાસ સાથે જ છે. તું સાચું જ કહેતી હતી, તમારા બંનેનું મળવું એ કુદરતનો સંકેત જ હતો. સુધીરભાઈ, ચાલો હવે આ છોકરાઓની આપણે સગાઈની વિધિ પતાવી દઈએ. હા, નગર પાસે મુહૂર્ત વીતી જશે. હા હા, ચાલો આવો બેટા. ભાઈ